સુરત ગ્રામ્ય જિલ્લા એલસીબી અને એસઓજીને મહત્વપૂર્ણ સફળતા મળી છે કે જેમાં વિવિધ પ્રકારના 29 માંથી 14 ગુનાના ભેદ ઉકેલાઈ જવા પામ્યા છે. 5 આરોપીઓને લાખોના મુદ્દામાલ સાથે અટકાયત કરી છે. પીઆઈ કેવી ચુડાસમાની સૂચના અનુરૂપે એલસીબી પીએસઆઈ કંડોરિયા, એસઓજી પીએસઆઈ જીંજુવાડિયા તથા એલસીબી સ્ટાફના જયેશભાઈ તથા દશરથભાઈ સહિતે વર્કઆઉટ કરીને બાતમીના આધારે ધામણોદ પાસે લોખંડના સળિયા ભરેલા ટ્રેનરના ચાલક સાથે ક્લીનરનું અપહરણ કરનાર અને લોખંડના સળિયા સાથે ટ્રેલરની લૂંટ કરનાર ઇસમોને પીપોદરા ગામમાં ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાંથી ઝડપી પાડ્યા છે. આરોપીઓ અશોક રમેશ પાણશીના, રણજીત હિંમત શિયાનગર, હમીર ઉર્ફે રમેશ હાડદા અને રાજુ ધરમથી જોડવા સહિત આ વ્યક્તિઓ ટ્રક ચોરી કરીને ભંગારમાં વેચવાની પ્રવૃત્તિ કરતા હતા. તેમજ સિમેન્ટ ટ્રકની ચોરી અને લોખંડના સળિયા ભરેલા ટ્રેલર સહિતની ચોરીઓમાં સંડોવાયેલા હોય તેઓની ધરપકડથી ખૂબ જ મોટી સફળતા હાથ લાગી છે. પોલીસે 5 આરોપીઓની અટકાયત કરી છે. સાથે ટ્રક, ટેમ્પો, લોખંડના સળિયા, બાઇક સહિત 23 લાખ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. રાહુલ મકવાણા, જીટીવી ન્યૂઝ, સુરત.